ચોરી કરી પણ કોઈ પકડ્યા નહીં,
આવા ચોર કોઈ જોયા નહીં ને, જોવાશે નહીં રે.
કાર કાય રજાય આલી 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 મમ્મા બેગડાએ છોરી ને ઝંડો હાથ મેં ચાલ્યો અનમા રાજા મમ્મા બેગડા ના રાજ મેં ચોરી કરવા હેડ્યા રે ચાર માંથી એક રતન ના મળે
મમ્મદ બેગડો કે છે મેં જુનાગઢ માં રાજગાડી ભોગવી, પણ આવા ચોર મેં કોઈ દાડો જોયા નહીં. રાન ઉખણ ને હરાયો અને મેં જુનાગઢ ની ગાડી ભોગવી, પણ આ પાવાગઢ મેં કેવા ચોર હશે, આ ચોર ને મારે જોવા પડશે રે. રાજા મમ્મદ બેગડાએ ઢંઢેરો પીટાયો, તમે મારા રાજ મેં વગર પૂછે ચોરી કરી જ્યા, પણ તમારી માના તમે અસલ જનેલા દીકરા હોય તો હું રાજા મમ્મદ બેગડો ફરી વાર તમને નોતરું આલું છું કે હું ઊંઘી જઉં છું. એ ઢોલિયા ના પાયા ચાર હોના ના છે, અને મને ઊંઘતો મેલી ને ચાર પાયા કાઢી જાવ તો તમારી માના જનેલા દીકરા કહેવાય રે. વિચાર કર્યો કે તારી માનો રાજા મારું, અલ્યા તું તો આજકાલે ગઢ પાવો જીત્યો, અને અમે તો વર્ષોથી રાજા પતઈ જેવા રાજા પતઈ ના હાથમાં નહીં આયા, અલ્યા તું તો કયા ગાજરની મૂરી કહેવાય રે. બેગડો ફરી વાર ચોરી કરવાનું નોતરું આલે છે.
તે દાડે રોમ પ્રભાત રાજા મમ્મદ બેગડો જાગ્યો અને જાગતો ની હોમે માં જેવા ઢોલિયા ની નીચે પગ લોંબા કર્યા અને ઢોલિયા ના પાયા ના જોયા મમ્મદ બેગડા ની આંખો બોચીએ આઈ રે આવા ચોર મેં દુનિયા મેં કોઈ જગ્યાએ જોયા નહીં રે અસલ કદાચ એમની માના જનેલા દીકરા હોય તો કાલે રોમ પ્રભાતે મારા નગર મે હોના ચોદી ઝવેરાત ભરેલો ઊંટ નગર મે રમતો મેલું અને લ્યા આખે આખો ઊંટ લઈ જાય તો એમની માના જનેલા દીકરા કહેવાય રે
ક્ષમા. લીલાબેન જુનાગઢ તરફથી 501 રૂપિયો. લીલાબેન જુનાગઢ વાળા. ભલે ક્ષમા. રાજુભાઈ જાગરિયા ને પાણી ચો સર. તમારી માના ચનેલા દીકરા ખરા રે. મહાનગર મેં ઊંટ ચરતો જાય રમતો જાય રે. પગવાર્યા
ગોમ સાલી દોરી ચાલી ને આખે આખો ઊંટ ફોયરા મેં ઉતાર્યો રે રે બાપો બાપો ફેરી મારવા હેડ્યો અને મહાનગર ના દરવાજે ચોકીદાર ભરલી દરમો ઊંઘે નામ લે ઊંટ નો પતો નામ લે હોના ચોદી ઝવેરાત નો પતો મમ્મદ બેગડો વિચાર કરે આંખો બોચીએ આઈ એમની માના જનેલા દીકરા આખે આખો ઊંટ લઈ જ્યા રે સભા ફરી મમ્મદ બેગડાએ અને ઢંઢેરો પીટાયો તમે તમારી માના અસલ જનેલા દીકરા કહેવાય પણ જે જગ્યાએ મેં મમ્મદ બેગડાએ રાજગાદી ભોગવી એ જગ્યાએ કોઈ ચોરીની તાકાત નહીં ચાલી કે મારા મમ્મદ બેગડાના રાજમો ચોરી કરે અને મારે તમારા જેવા ચોરને જોવા છે તમે એક વાર મને મોડું બતાવી જાઓ બધી ચોરી કરેલી માફ કરું રે પણ રાજા કોઈ કપટ ના કરે અમને જેલમાં ના પૂરે તે દાડે કારકા બોલી દીકરા ઉનો વાયરો નહી વાય ગોડા હું રાજા પતઈની નહીં થઈ તો આ મમ્મદ બેગડાની ના થવું રે પલટાઈ નાખું તો તમને ઉનો વાયરો વાવા દેવતો એ હું તમારી ચોરીની અડધી ભાગીણ નહીં રે મમ્મદ બેગડા જોડે અડધું રાજ ના અલાવું તો બર્યું મારું આ ગઢ પાવે પરગટ બનવું બેકાર છે
ભલે ભલે જારો ભાઈ ભલે અને દીકરા દુનિયામાં મારી દેવી નો નિયમ છે જે મને બોમણ નમી જાય ગમી જાય ગોડા દીકરા બનીને માગે એનું અફરે ફરી દેવું અને બાપ બનીને હોમાં થાય એનું નાવા નીચોવાનું ના રાખું રે હાચવી રાખે એના બોય ને કોઈ દાડો બાજરી હરો ના પડવા દેવ એની તિજોરી કોઈ દાડો કાટ ના આવવા દેવ એના બોંગણે ગોડા રમતો બાર ના ખૂટવા દેવ અને ગોડા તમે ખાપરા ને ઝવેરી એ મને ચોરી મે ચોથો ભાગ આલ્યો છે હું કોઈ ચોર ને અતાર સુધી આવી મળી નહીં અને મળું નહીં રે રે રાજા મમ્મદ બેગડા એ સભા ભરી રે ચોથું કોને ચોર્યું તારે કે છે તમારો વજીર ચોથું ચોરી ગયો છે સજા ભોગવે રે તમે ચોર છો પણ ઈમાનદાર છો તમે મને હાથે હાથો જવાબ આલ્યો પણ મોનું ના મોનું પણ તમારી પાછળ
કોઈ દેવી શક્તિ નો હાથ હોય એવું લાગે છે રે. દેવીઓ પાલવે એ ખાઈ પીને મજા કરે, અને જે નાસ્તિક છે એને અતારે કશી હુજ લેતી નહીં. એટલે મારું મોનો તો રોમ પ્રભાત બને ગોડા. દેવદેવીઓનું નામ સ્મરણ કરજો, કોઈ દાડો તમારી બાજરીએ ઉધેવ નહીં આવે રે. જે રાજમે ચોરી કરી જાય અને અડધું રાજપાટ લઈ જાય, રાજા ખુશ થઈ જાય. આવું દેવીઓના પુન પ્રતાપ બને. બાકી ચોરી કરવા જાવ એટલે અદરને મીઠું જોડે લઈ જવું પડે રે. સરકારે શીલ મારી રે. ખંભાત ગોમનું દે માવતર મળે.